વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર આપણે માય ફેમિલી વિશેની માહિતી મેળવેલી આજે આપણે સ્ટેપ સ્ટેપી નાઇન ઉપર આપેલ સારી રીતભાત તો મિત્રો સારી રીતભાતને અંગ્રેજીમાં શું કહેવાય ખબર છે તો કે ગુડ મેનર્સ આજે આપણે કેટલી ગુડ મેનર્સ જોઈશું તો અહીંયા આપેલું છે મિત્રો ફર્સ્ટ વાંચો સમજો લખો અને યાદ રાખો અહીંયા તમને કેટલીક મેનર્સ આપેલી છે જે મેનર્સ આપણે રોજબરોજ ઉપયોગ કરીએ છીએ પરંતુ તેના અંગ્રેજી વર્ડ પણ આપેલા છે મિત્રો તેમાં આપેલું છે ફર્સ્ટ હેલ્લો જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે રૂબરૂમાં વાતચીત શરૂ કરવી હોય અથવા તો જ્યારે આપણે ફોનની શરૂઆત ફોન દ્વારા વાતની શરૂઆત કરીએ ત્યારે મિત્રો આપણે હેલ્લો શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો હેલો એટલે શું થાય ખબર છે હેલો એટલે નમસ્તે તો અહીંયા આપણે લખીશું એચ ઇ ડબલ એલ ઓ હેલો એટલે નમસ્તે ત્યાર પછી કોઈને આવકાર આપવાના હેતુથી કોઈ આપણી ઘરે આવે અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે તેને આવકારીએ છીએ ત્યારે આપણે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ મિત્રો તો કે વેલકમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ વેલકમ એટલે ગુજરાતીમાં પધારો તો આપણે લખીશું ડબલ્યુ ઇ એલ સી ઓ એમ ઇ વેલકમ એટલે પધારો ત્યાર પછી હેલ્લો દ્વારા વાતચીતની શરૂઆત કરેલી પરંતુ જ્યારે વાતચીતને આગળ વધારવી હોય ત્યારે આપણે હાવાર્યું વાક્યથી અથવા તો હાવાર્યું શબ્દથી શરૂઆત કરીએ છીએ તો મિત્રો હાવાર્યું એટલે તમે કેમ છો બરાબર છે તો આપણે અહીંયા લખીશું એ ડબલ્યુ હાવ એ આર આર વાય ઓ યુ યુ એટલે તમે કેમ છો ત્યાર પછી જ્યારે મિત્રો આપણે વાતચીત શરૂ કરીએ ત્યારે ફર્સ્ટ હેલો શબ્દ થી શરૂઆત કરીએ ત્યાર પછી આગળ શરૂઆત કરવા માટે હાવાર્યું પછી જો મિત્રો દિવસ હોય અને જો સવારનો ટાઈમ હોય તો આપણે ગુડ મોર્નિંગ કહીએ બાર પછીનો સમય હોય તો ગુડ આફ્ટરનૂન કહીએ છ પછીનો સમય હોય તો આપણે ગુડ ઇવનિંગ કહીએ અને રાત્રે નવ વાગ્યા પછી આપણે ગુડ નાઇટ કહીએ છીએ તો મિત્રો જ્યારે જુદા જુદા સમયે બે વ્યક્તિ વચ્ચે વાતચીત શરૂ થાય ત્યારે આપણે શરૂઆત આવી રીતે કરી શકીએ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ ગુડ નાઇટ તો જોઈએ મિત્રો અહીંયા તેના સ્પેલિંગ સહિત

ત્યારે આપણે ગુડ આફ્ટરનુન બોલીએ છીએ તો આપણે લખીશું જી ડબલ એન ગુડ આફ્ટરનુન એટલે શુભ બપોર ત્યાર પછી મિત્રો ગુડ ઇવનિંગ તો આપણે અહીંયા લખીશું ગુડ ઇવનિંગ નો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એટ મિત્રો જો રાતનો સમય હોય તો આપણે ગુડ નાઇટ કહીએ છીએ તો આપણે લખીશું શુભરાત્રિ આ રીતે આપણે શરૂઆત કરી શકીએ ત્યાર પછી કોઈ વ્યક્તિને આપણે નમ્ર રજૂઆત કરવી હોય તો આપણે કયા શબ્દથી નમ્ર રજૂઆત કરી શકીએ તો કે પ્લીઝ તો અહીંયા સ્પેલિંગ આપેલું જ છે તો આપણે લખીશું પી એલ ઇ એસ ઇ પ્લીઝ એટલે મહેરબાની કરીને ત્યાર પછી કોઈએ આપણું કામ કરેલું હોય અથવા તો આપણે આભારની લાગણી વ્યક્ત કરવી હોય આપણે ઘણી વખત કોઈ આગળથી પેન્સિલ લીધેલી હોય અને જો આપણે તેને પરત કરીએ ત્યારે આપણે બોલીએ છીએ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ તો આપણે બોલીએ કે થેન્ક યુ આવી રીતે કોઈ કામ બાબતે આપણે આભારની લાગણી વ્યક્ત કરવી હોય ત્યારે મિત્રો આપણે થેન્ક યુ શબ્દ વાપરીએ છીએ તો આપણે લખી શકીએ ટી એજ એ વાયુ થેન્ક યુ એટલે તમારો આભાર ત્યાર પછી દિલગીરી કે ખેદનો ભાવ વ્યક્ત કરવા જો આપણાથી કોઈ ભૂલ થઈ હોય અથવા તો માફી માંગવાની હોય ત્યારે આપણે કયો શબ્દ વાપરીએ છીએ મિત્રો સોરી તો એ ઓ ડબલ આર વાય સોરી એટલે માફ કરો અને જ્યારે આપણે એન્ડમાં છૂટા પડીએ કોઈ વ્યક્તિથી બે વ્યક્તિથી બે વ્યક્તિ વાતચીત કરતી હોય અને લાસ્ટમાં જ્યારે આપણે છૂટા પડીએ ત્યારે આપણે કયો શબ્દ વાપરીએ છીએ ગુડ બાય બરાબર છે તો આપણે અહીંયા લખીશું જી ડબલ ઓ ડી એટલે આવજો મિત્રો આ બધા શબ્દો તમારે ઘરકામની બુકમાં બે વખત લખી અને રેડી કરવાના રહેશે જેથી કરીને આપણે રોજબરોજ આ શબ્દનો ઉપયોગ કરી અને આપણે અંગ્રેજી ભાષા ને માનવંતી ભાષા તરીકે વાપરી શકીએ તો મિત્રો ફરી એકવાર હું તમને આ બધા જ શબ્દો ટૂંકમાં સમજાવું છું તો તમે ધ્યાન આપજો સૌપ્રથમ જો કોઈ વ્યક્તિ વચ્ચે વાતચીતની શરૂઆત કરવી હોય તો આપણે હેલ્લો શબ્દનો ઉપયોગ કરીએ છીએ કોઈને આવકારના આવકારવાના હેતુથી જ્યારે આપણે શબ્દ બોલીએ છીએ ત્યારે આપણે વેલકમ શબ્દ બોલીએ છીએ પછી વાતચીતને આગળ વધારવા માટે હવારિયો શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી દિવસ કે રાત્રિ દરમિયાન કોઈ પણ સમયે જ્યારે આપણે મળીએ ત્યારે વાતચીત કરવી હોય ત્યારે આપણે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ કે ગુડ નાઇટ જેવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે કોઈ વ્યક્તિ આગળ નમ્ર રજૂઆત કરવી હોય ત્યારે આપણે પ્લીઝનો ઉપયોગ કરીએ છીએ આભારની લાગણી વ્યક્ત કરવા થેન્ક યુ શબ્દ દિલગીરી કે ખેદનો ભાવ વ્યક્ત કરવા સોરી શબ્દ અને લાસ્ટમાં જ્યારે છૂટા પડીએ છીએ ત્યારે આપણે ગુડ બાય શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો હવે આપણે જ્ઞાન કસોટી જોઈશું તો મિત્રો નંબર ઉપર તમને આપેલું છે જ્ઞાન કસોટી તેમાં ફર્સ્ટ આપેલું છે શબ્દ કોયડો પૂરો કરો અહીંયા મિત્રો તમને ફોર ઉચ્ચાર આપેલા છે આ ઉચ્ચાર પરથી તમારે તેના સ્પેલિંગ અહીંયા આપેલા કોયડાની અંદર પૂરવાના છે તો તે ઉચ્ચાર જોઈએ તો હેલ્લો વેલકમ સોરી અને પ્લીઝ તો આપણે સૌ પ્રથમ હેલ્લોનો સ્પેલિંગ લખીશું તો ફર્સ્ટ નંબરના બોક્સની અંદર લખીશું હેલ્લો તો હેલોનો સ્પેલિંગ એચ ઇ ડબલ એલ ઓ ત્યાર પછી મિત્રો વેલકમ આવકારવાના હેતુથી જ્યારે આપણે વેલકમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો તેનો સ્પેલિંગ જોવાનો છે તો ડબલ્યુ ઇ એલ સી ઓ એમ ઈ ત્યાર પછી મિત્રો થર્ડ નંબર ઉપર છે સોરી તો આપણે સોરી નો સ્પેલિંગ લખીએ તો નંબર ઉપર આપેલું છે પ્લીઝ તો પ્લીઝ નો સ્પેલિંગ જોઈએ તો પી એલ ઇ એસ ઇ તો મિત્રો છ અક્ષરનો નો પ્લીઝ નો સ્પેલિંગ છે અહીંયા આપણને ઓન્લી ફોર ફાઈવ બોક્સ આપેલા છે તો અહીંયા આપણે ફોર લખેલો છે ત્યાં એક બોક્સ ડ્રો કરી દઈએ અને ત્યાં લખીશું પી એલ ઇ એસ ઇ આ રીતે તમે પણ તમારી સ્ટેપબુકની અંદર જ્યાં ફોર નંબર લખેલો છે ત્યાં ઉપર એક બોક્સ ડ્રો કરી દેજો જેથી કરીને પ્લીઝનો સ્પેલિંગ વ્યવસ્થિત રીતે આવી જાય ત્યાર પછી મિત્રો નંબર ટુ એટલે કે યોગ્ય જોડકા જોડો અહીંયા તમને મિત્રો લાગણી વ્યક્ત કરેલી છે બરાબર છે આભાર વ્યક્ત કરવા છૂટા પડતી વખતે આવકાર આપવાના હેતુથી અને નમ્ર રજૂઆત કરવા અને સામે તેના સ્પેલિંગ આપેલા છે આ સ્પેલિંગને આપણે યોગ્ય અર્થ સાથે મેચ કરીશું તો આભાર વ્યક્ત કરવા તો મિત્રો કોઈને આપણે આભાર વ્યક્ત કરવો હોય તો આપણે થેન્ક યુ શબ્દનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે તો થેન્ક યુનો સ્પેલિંગ આપણને ફોર્થ છે તો સ્કેલની મદદથી આપણે મેચ કરીશું તમે પણ મારી સાથે સ્કેલની મદદથી જ મેચ કરજો ત્યાર પછી મિત્રો છૂટા પડતી વખતે જ્યારે આપણે છૂટા પડીએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ ગુડ બાય તો ગુડ બાયનો સ્પેલિંગ અહીંયા ફર્સ્ટ આપેલો છે તો આપણે મેચ કરીશું ત્યાર પછી આવકાર આપવા હેતુથી જ્યારે આપણે આવકાર આપીએ છીએ ત્યારે આપણે વેલકમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો ગુડ બાય પછી આપેલું છે વેલકમ તો તમે પણ મારી સાથે જ મેચ કરજો ત્યાર પછી નમ્ર રજૂઆત કરવા નમ્ર રજૂઆત કરવા માટે મિત્રો આપણે પ્લીઝનો ઉપયોગ કરીએ છીએ તો આપણે પ્લીઝ સામે મેચ કરીશું આશા રાખો છો મિત્રો કે તમે પણ મારી સાથે જ જોડકું કમ્પ્લીટ કરેલું હશે ત્યાર પછી આપેલું છે એ ઈ આઈ આઈઓ યુમાંથી યોગ્ય મૂળાક્ષર મૂકી સ્પેલિંગ પૂરો કરો અહીંયા મિત્રો તમને પાંચ સ્વર આપેલા છે અને આ સ્વરમાંથી યોગ્ય મૂળાક્ષર મૂકી આપણે સ્પેલિંગ સાચો બને તે રીતે પૂર્ણ કરવાનો છે તો ફર્સ્ટ આપેલું છે આફ્ટર તો નૂનમાં એક ઓ આપેલો છે અને એક ઓ નથી તો આપણે કરી દઈશું ત્યાર પછી મોર્નિંગનો સ્પેલિંગ છે તો મોર્નિંગમાં પણ ઓ ઘટે છે મોર્નિંગનો સ્પેલિંગ ઓ લખવાથી સાચો બનશે એમ ઓ આર એનઆ એન જી મોર્નિંગ એટલે સવાર ત્યાર પછી આપેલું છે ઇવનિંગ વી ઈ એન આઈ એન જી ઇવનિંગ એટલે સાંજ ત્યાર પછી હેલ્લો એચ ઇ ડબલ એલ ઓ હેલો એટલે નમસ્તે ત્યાર પછી મિત્રો ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો અહીંયા મિત્રો તમે ખાસ ધ્યાન આપજો કે અહીંયા ઓનલી ફોર અંગ્રેજી ઉચ્ચાર માંગેલા છે નહીં કે સ્પેલિંગ તો તમે કેમ છો તેનો આપણે ઉચ્ચાર લખવાનો છે તો આપણે લખીએ હાવ આર યુ તો તમે પણ મારી સાથે જ લખજો હા આર યુ પાછળ ક્વેશ્ચન માર્ક ત્યાર પછી શુભ બપોર તો શુભ બપોરને અંગ્રેજીમાં ગુડ આફ્ટરનૂન કહીએ છીએ તો આપણે અહીંયા લખીશું ગુડ આફ્ટર નૂન ત્યાર પછી મિત્રો અંગ્રેજી ઉચ્ચાર વાંચી તેના ગુજરાતી અર્થ લખો અહીંયા મિત્રો તમને જે ઉચ્ચાર આપેલા છે તેના તમારે ગુજરાતી અર્થ લખવાના છે તો ગુડ ઇવનિંગ એટલે શું થાય ગુજરાતીમાં તો આપણે લખીશું કે ગુડ ઇવનિંગ એટલે શુભ સાંજ ત્યાર પછી આપણને આપેલું છે થેન્ક યુ તો થેન્ક યુ એટલે તમારો આભાર ત્યાર પછી મિત્રો અહીંયા નીચે કોષ્ટક આપેલું છે આ કોષ્ટક પરથી સારી રીતભાત માટે વપરાતા અંગ્રેજી શબ્દો શોધી તેની ફરતે ચોરસ કરવાનું છે અને બાજુમાં લખવાનું છે તો આપણે ફર્સ્ટ લાઇન જોઈએ તો ફર્સ્ટ લાઇનની અંદર એચ ઓ ડબલ્યુ એસ ઓ ડબલ આર વાય તો અહીંયા મિત્રો તમને સોરીનો સ્પેલિંગ જોવા મળે છે તો આપણે એસથી સ્ટાર્ટ કરીશું અને વાય સુધી તો તમે પણ મારી સાથે પેન્સિલની મદદથી સોરી શબ્દના સ્પેલિંગ ઉપર ચોરસ કરજો અને આ સોરીનો સ્પેલિંગ આપણે ફર્સ્ટ નંબરના બોક્સની અંદર લખીશું તો એસ ઓ ડબલ આર વાય ત્યાર પછી મિત્રો જોઈએ તો એચ ઇ ડબલ એલ ઓ બી વાય ઇ અહીંયા મિત્રો બાયનો સ્પેલિંગ મળે છે પણ આગળ ગુડનો સ્પેલિંગ નથી તો અહીંયા હેલોનો સ્પેલિંગ મળે છે તો આપણે હેલોનો સ્પેલિંગ જોઈએ થી શરૂ કરીશું અને ઓ સુધી તો તમે પણ મારી સાથે જ કરજો આ સ્પેલિંગ આપણે સેકન્ડ નંબરમાં લખીશું તો એચ જી ડબલ એલ ઓ ત્યાર પછી થર્ડ લાઈન જોઈએ તો ઓકે પી એલ ઇ એ એ એસ ઇ પ્લીઝ જ્યારે આપણે નંબર રજૂઆત કરીએ છીએ ત્યારે પ્લીઝનો ઉપયોગ થાય છે તો એ પ્લીઝનો સ્પેલિંગ અહીંયા આપેલો છે તો થી શરૂ કરશું અને ઈ સુધી અને આ સ્પેલિંગ આપણે થર્ડ નંબરના બોક્સની અંદર લખીશું તો પી એલ ઇ એસ ઇ ત્યાર પછી લાસ્ટ ડબલ્યુ ઇ એલ સી ઓ એમ ઇ ડી તો અહીંયા મિત્રો તમને વેલકમનો સ્પેલિંગ જોવા મળે છે તો આપણે વેલકમના સ્પેલિંગ ફરતે ચોરસ કરીશું તો ડબલ્યુથી શરૂ કરશો અને ઈ સુધી તો તમે પણ મારી સાથે ચોરસ કરજો અને આ વેલકમનું સ્પેલિંગ આપણે ફોર્થ નંબરના બોક્સની અંદર લખીશું ડબલ્યુ ઇ એલ સી ઓ એમ ઈ તો આ હતું મિત્રો આપણું સ્ટેપ સેવન્ટીન જે આપણે સારી રીતે ભણ્યા તો આ બધા બધી બેનર્સનો આપણે રોજબરોજ ઉપયોગ કરીશું અને આ બધા સ્પેલિંગ આપણે ઘરકામની બુકમાં બે વખત લખી અને રેડી કરીશું ત્યાર પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પોયમનો મહાવરો કરીશું તો ફરી મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર વંદે માતરમ